chulo ya que te tomo llama. A ver, Scott, ¿quieres partir de entrevista con Carlos? ¿Me tengo que tomar examen? ¿Qué es tu cómo hace? Scott, ¿tienes entrevista con Carlos? Ok, ¿verdad que me dice? Surya es un gran plasma. Sí. Pero plasma de ese, ¿no? એ બેઝિકલી ચોથી અવસ્થા માનવામાં આવે છે એટલે કે આપણે ઘન પ્રવાહી અને વાયુ જે કહીએ છીએ એ સિવાયની ચોથી જે અવસ્થા છે એ પ્લાઝ્મા માનવામાં આવે છે જ્યારે કોઈ દ્રવ્ય ખૂબ જ ઊંચી ઊર્જા ધરાવતું હોય ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતું હોય ખૂબ જ ઊંચી ઉષ્મા ધરાવતું હોય તો એ જે સ્ટેટ છે એને પ્લાઝ્મા સ્ટેટ કહેવામાં આવે છે જેની અંદરના ભાગનું તાપમાન 10^7 કેલ્વિન કરતાં પણ વધારે છે અને બહારનું તાપમાન છે એ 6000 કેલ્વિન છે મતલબ આપણે સપોઝ સૂર્ય વિશે વિચાર કરીએ બરાબર તો કેવાનું એવું થાય છે કે અંદરનું જે તાપમાન છે એ 10^7 કેલ્વિન કરતાં પણ વધારે હોય પણ એની સામે આ જે બહારની સપાટી છે બરાબર બહારની સપાટી હોય તો બહારની સપાટીનું તાપમાન તમને અપ્રોક્સિમેટલી 6000 કેલ્વિન છે 6000 કેલ્વિન જેવું મળે છે આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં ઓબવિયસ વસ્તુ છે કે 6000 કેલ્વિનમાં કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકતું નથી એ ઓગળી જવાનું છે સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતામાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલી માહિતી પરથી કરો સૂર્યનું દળ આપેલું છે m બરાબર તો અહીંયા તમને સૂર્યનું દળ m આપી દીધું છે ધેટ ઇઝ 2 × 10^30 2 × 10^30 કિલોગ્રામ સૂર્યની ત્રિજ્યા r સૂર્યની ત્રિજ્યા r આપેલી છે 7 × 10^8 આટલા મીટર તો તમારે સૂર્યની ઘનતા શોધવી છે તો ઘનતા એના બરાબર દળના છેદમાં કદ દળના છેદમાં કદ એટલે 4/3 πr³ ઓકે હવે m એટલે 2 × 10^30 4/3 એટલે 1.33 પાઈ એટલે 3.14 આર ક્યુબ એટલે 7 × 10^8 ³ કેલ્સીમાં સાદુરૂપ આપીએ તો 2 એના છેદમાં 1.33 એના છેદમાં 3.14 એના છેદમાં 7 × 7 × 7 તો તમારે ભાગાકારમાં લેવાનો તમારે 2 એના ભાગાકારમાં 1.33 એના ભાગાકારમાં 3.14 એના ભાગાકારમાં 7 એના ભાગાકારમાં 7 એના ભાગાકારમાં 7 તો આન્સર આવશે 0.00 0.00 1396 × 10^8 = 24 ઉપર જાય તો −24 એટલે 6 તો 1.39 × 10^3 થશે 1, 2 અને 3 બરાબર તો આટલા જે છે એ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઓકે આન્સર એકવાર આપણે જોઈ લઈએ વેરીફાઈ કરી લઈએ 1.4 × 10^3 યસ પણ રાઉન્ડ ઓફ કરશો એટલે અપ્રોક્સિમેટલી 1.4 × 10^3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આ થઈ જશે તમારી ઘનતા બરાબર અને સૂર્યની દળ ઘનતા જે છે ઘન પ્રવાહીની ઘનતાના વિસ્તારમાં છે વાયુમાં નહીં બરાબર તો હવે આટલી ઊંચી ઘનતા જે છે ઘન અથવા પ્રવાહીના વિસ્તારમાં હશે લખીએ આપણે
पतली ऊंची दंता, घन अथवा प्रवाही विस्तार में हशे, कांस में वायु में नहीं, बराबर। अने एनु कारण शुं छे? तो अंदर तरफ लगतु प्रबल गुरुत्वाकर्षण बल, बराबर। तो आ ऊंची घनता कारण अंदर तरफ नु प्रबल गुरुत्वाकर्षण बल छे। अत्यारे तमने गुरुत्वाकर्षण बल विशे खास ख्याल नथी, टेंशन ना लेता, गुरुत्वाकर्षण चेप्टर भणशो एटले तमने एक्जेक्टली ख्याल आवी जशे। अत्यारे आ दाखलो मात्र ने मात्र घनता सूत्र माटे नो कही शकाय, दळना छेदमां कद, अने सूर्य एक गोळो छे, गोळानुं कद एटले 4/3 पाय क्यूब थशे। सादुरूप आपशो एटले आटली घनता मळशे, जे जनरली घन अथवा प्रवाही माटेनी घनता होय छे। कारण शुं? तो अंदर तरफनुं जे छे गुरुत्वाकर्षण बळ। ओके,